તો એ વિભાજન અને વિકાસ પામી ભ્રૂણ જે છે અહીંયા નીચે આવેલા જે એમ્બ્રિયો ઇનિશિયલ એટલે કે ભ્રૂણ આરંભ કોષો, તો એ આરંભ કોષોની અંદરથી વિભાજન અને વિકાસ થઈ અને આમાંથી નીલંબ, બીજપત્ર, પાદ, પ્રકાંડ, અધરાક્ષ અને મૂલધરયુક્ત અહીંયા સંપૂર્ણપણે આ બધા જ ભાગો બતાવેલા છે. જીહ્વિકા પણ એની અંદર હોય છે, પ્રકાંડ, પાદ અને બધા જ ભાગોયુક્ત અહીંયા નીલંબ બનાવે, ભ્રૂણ બનાવે છે. આમ આ વનસ્પતિઓ ભ્રૂણધારી છે એટલે કે ભ્રૂણની ઉત્પત્તિ કરી શકે છે. નીલંબ એનું કાર્ય જે છે ભ્રૂણને અંદર ઊંડે સુધી ખૂંપિત રાખે છે અને એને પોષણ આપે છે. અધરાક્ષ જે છે એ અધરાક્ષે પ્રકાંડ અને પ્રથમ પલ્લો પર્ણો ધારણ કરે છે. પાદ જે છે બહુકોષીય બની અને નીલંબ સાથે જોડાઈ અને પોષણનું કાર્ય કરે છે. જીવિકા યુક્ત બીજપત્રો એની અંદર જોવા મળે છે જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યાર પછી મૂળધર જે છે મૂળ એની ટોચે મૂળ ઉત્પન્ન કરે છે અને આવું મૂળ સહિતનો જે ભાગ જે છે અને પલ્લવ પર્ણો ધારણ કરેલો ભાગ એટલે કે જેને આપણે પુખ્ત ભ્રૂણ કહીશું, એ ભ્રૂણ હવે જન્યુજનકમાંથી બહાર નીકળી અને જમીન ઉપર સ્થાપિત થવા માટે એ તૈયાર છે અને એ હવે જમીન ઉપર સ્થાપિત થઈ અને વિકાસ પામે છે. સેલાજીનેલા રુબ્રિકોલિસ અને હેલ્વેટિકાની અંદર આદિયોનિ જે છે એનો માર્ગ ખુલ્લો ન થતાં અસંયોગી જનન એટલે કે પાર્થિનોજિનેસિસ પણ જોવા મળે છે અને ક્યારેક કેટલાકમાં એપોગેમી એટલે કે અજન્યુતા અને કેટલીક જાતિઓમાં અબીજાણુતા પણ તેની અંદર જોવા મળે છે. હવે જોઈ લઈએ એનું સેલાજીનેલાની અંદર આપણને સ્પષ્ટપણે એકાંતર જનન જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે. મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને એનું શંકુ ઉત્પન્ન થાય, શંકુમાં બીજાણુ ઉત્પન્ન થાય અને બીજાણુ એ અંકુરણ પામી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે. વિષમ બીજાણુ વનસ્પતિ હોવાથી લઘુ બીજાણુ નરજન્યુજનક અવસ્થા અને મહાબીજાણુ માદા જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે. બીજાણુથી માડી અને જન્યુ એટલે કે ચલ્પુજન્યુ અને અંડકોષ એ જન્યુજનક અવસ્થાની અંતિમ અવસ્થા હોય અને અંતિમ અવસ્થા બંને જ્યારે એકબીજા સાથે જોડાય ફલની ક્રિયા થાય, યુગ્મન જ બનાવે, ભ્રૂણ બનાવે અને ભ્રૂણ એ નવો છોડ ઉત્પન્ન કરે. આમ સેલાજીનેલાની અંદર આકૃતિમાં દર્શાવ્યાપણે સ્પષ્ટપણે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા આપણને એકાંતરે જોવા મળે છે. તો અહીંયા આકૃતિમાં બતાવેલી આ બીજાણુજનક અવસ્થા છે અને અહીંયા ઘેરા ભાગે બતાવેલી છે એ જન્યુજનક અવસ્થાઓ છે. નમસ્કાર. Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham